નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ બે, વિષય કલમ ગુજરાતી, પર્યાવરણ, પૂર્ણા વર્તન, પાક ત્રણ, પાઠ બે. દાદા ખોવાયા છે. અગાઉ આપણે બે ભાગ ભણી ગયા, એનો અભ્યાસ આપણે કર્યો. આજે આપણે ભાગ ત્રણનો અભ્યાસ કરીશું. ભાગ એક અને બેમાં આપણે કાવ્ય પંક્તિ શીખી ગયા, ગીતરૂ, પછી આપણે દાદા જોઈએ એ વાર્તા સાંભળી એના પ્રશ્નોના જવાબ આપણે એનો અભ્યાસ કર્યો. તો હવે આપણે આગળ અભ્યાસ કરીશું યજ્ઞનો ઘોડો. તો યજ્ઞનો ઘોડો વિશે આપણે સમજૂતિ મેળવશું. યજ્ઞના ઘોડા વિશે આપણે સમજૂતિ મેળવશું. તમે પણ યજ્ઞનો ઘોડો એવું આપણા પુસ્તકમાં એ વાર્તા આપી છે, એ પણ તમે પુસ્તક તમારું ખોલીને તમારે આ વાર્તા સાંભળવાની છે. તો હું તમને યજ્ઞનો ઘોડો વિશે થોડી સમજૂતી આપું. તે તમે શાંતિથી સાંભળજો અને તમારા પુસ્તકમાં પણ જોતા રહેજો. યજ્ઞનો ઘોડો. વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે. વાલ્મીકિ ઋષિનો જે આશ્રમ હતો એની બહાર, આશ્રમની પાસે સીતાજીનો પુત્ર લવ ત્યાં બેઠેલો છે. બે ઋષિકુમારો હતા. એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. લવ ઊભો થઈ જાય છે. યજ્ઞનો ઘોડો શણગારેલો નીકળે છે એટલે લવ તરત જ ઊભો થઈ જાય છે. લવ કહે છે, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. લવે યજ્ઞનો ઘોડો શણગારેલો જોયો એટલે લવ કહેવા લાગ્યો કે આ તો યજ્ઞનો ઘોડો છે, ચાલો એને આપણે પકડીએ. પછી શું કહેશે? પહેલો ઋષિકુમાર શું કહેશે? ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય છે. પહેલો ઋષિકુમાર શું કહેતો હતો? કે યજ્ઞના ઘોડા પાછળ, ગુરુદેવ શું કહેતા હતા? યજ્ઞના ઘોડા પાછળ એની પાછળ મોટી સેના હોય છે, જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. ઋષિકુમાર એવું કહે છે કે ગુરુદેવ કહેતા હતા કે જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. લવ કહે, લવ શું કહેવા લાગ્યો? ઘોડાને પકડી લેતા તો આ પકડ્યો ઘોડાને. આ રાજા રામની હિંમત તો જુઓ. લવે ઘોડાને પકડી લીધો અને કહેવા લાગ્યો, આ રાજા રામની હિંમત તો જુઓ. આપણા આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવા માગે છે, એ તે કેવી કેમ ચાલે? લવ કહેવા લાગ્યો, આપણા આશ્રમની જગ્યામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવા માગે છે, એ કેમ ચાલે? એવું કહેવા લાગ્યું બીજો ઋષિકુમાર. પહેલો ઋષિકુમારે કીધું હતું કે એને ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે, તો હવે બીજો ઋષિકુમાર છે એ શું કહેશે? એ આપણે સાંભળીએ. આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. લવ, એ જ બરાબર છે. રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે. લવ કહેવામાં આવ્યો કે એને ગૌશાળામાં બાંધે એ બરાબર છે, પહેલાં બીજા ઋષિકુમારે કીધું એટલે. અને દુનિયામાં રામને પણ ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર હોય છે. કુશને પણ ઘોડો બતાવજો. કુશને પણ
લવ અને કુશ બંને ભાઈઓ હોય છે, એ સીતાજીના પુત્ર છે. લવને પણ કુશને પણ ઘોડો બતાવજો. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે, ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. ત્યાં એક સૈનિક આવે છે. ઋષિકુમાર હતો એ ઘોડાને લઈ જાય છે અને ત્યાં સૈનિક આવે છે. સૈનિક, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. સૈનિકો કેવા લાગ્યા? ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે. સૈનિકો કેવા લાગ્યા કે આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો લડાઈ કરવી પડશે, એને બાંધશો તો તમારે લડાઈ કરવી પડશે, લડવું પડશે. લવ ધનુષ સંભાળતા, લવે ધનુષ લીધું. તો અમે તૈયાર છીએ, લવે કીધું કે અમે લડાઈ કરવા તૈયાર છીએ. કુશ પ્રવેશીને તે પ્રવેશ્યો, તે આવ્યો અને હા હા અમે તૈયાર છીએ. કુશે પણ કીધું કે અમે લડાઈ કરવા તૈયાર છીએ. લવ અને કુશ લડાઈ કરવા તૈયાર છે. લવ ભાઈ કુશ હમણાં તું ખસી જા. લવે કીધું ભાઈ હમણાં તું ખસી જા, આ એકલો છે એની સાથે હું એકલો જ લડીશ. આ સૈનિક એકલો હતો એટલે લવે કહ્યું ભાઈ હું આ એકલો છે એટલે હું એકલો જ એની સાથે લડીશ. બેઉ લડે છે. લવ સૈનિકને જમીન પર પસાડે છે. લવ તેને સૈનિકને જમીન પર પસાડે છે, એની સાથે હું એકલો જ લડીશ. લવ પસાડે છે, સેનાના બીજા સૈનિકો આવે છે. સૈનિકને લવ સૈનિકને જમીન પર પસાડે છે એટલે સેનાના બીજા સૈનિકો પણ ત્યાં આવે છે. એમને પણ લવ કુશ હરાવે છે, એમને પણ લવ કુશ હરાવે છે. સુમન, અરે માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. સુમન કેવા લાગ્યો કે આટલા બધા છોકરા આટલા બધા સૈનિકોને આ બે છોકરાઓએ હરાવી દીધા. ચંદ્રકેતુ કેવા લાગ્યો? અજબ છોકરાઓ લાગે છે, આ તો અજબ છોકરાઓ લાગે છે, એવું ચંદ્રકેતુ કેવા લાગ્યા? તમને પૂછવામાં આવે કે અજબ છોકરાઓ લાગે છે, આ વાક્ય કોણ બોલે છે? તો તમારે લખવાનું ચંદ્રકેતુ, લખવાનું ચંદ્રકેતુ. એવી રીતે કોણ બોલે છે, કોને કહે છે એમાં તમારે પૂછાઈ શકે, બરાબર ને? તો આપણે આ યજ્ઞનો ઘોડો વિશે સમજૂતી મેળવી હવે એના પ્રશ્નોના જવાબ આપણે જોઈશું. તો પ્રશ્ન 9, આપણે અગાઉ બે ભાગ બે સુધી આપણે પ્રશ્ન 8 સુધી ભણ્યા, અભ્યાસ કર્યો. તો આજે પ્રશ્ન 9. તો પ્રશ્ન 9માં પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 9માં પ્રશ્નના જવાબ લખો. નંબર 1, લવ ક્યાં બેઠેલો છે? તો લવ ક્યાં બેઠેલો હતો? આપણે વાર્તા શરૂ કરી યજ્ઞના ઘોડા વિશે, એમાં પહેલી જ લીટીમાં તમારે જવાબ હતો. તો લવ વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે બેઠેલો હતો. લવ વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે બેઠેલો છે. 2 નંબર, યજ્ઞના ઘોડાને કોણે પકડ્યો હતો? તો યજ્ઞના ઘોડાને કોણે પકડ્યો હતો? તો યજ્ઞના ઘોડાને લવે પકડ્યો હતો. કોણે પકડ્યો હતો? લવે. 3 નંબર, ઘોડા યજ્ઞનો ઘોડો કોનો હતો? આ યજ્ઞનો ઘોડો હતો એ કોનો હતો બોલો? તો યજ્ઞનો ઘોડો કોનો હતો? વિદ્યાર્થી મિત્રો, તમને વાર્તા સાંભળી એટલે તમને ખબર હશે કે આ ઘોડો કોનો હતો. તો યજ્ઞનો ઘોડો રાજા રામનો હતો. 4 નંબર, લવના ભાઈનું નામ શું હતું? તો લવના ભાઈનું નામ શું હતું? તમે જાણતા જ હશો કે બંનેનું નામ સાથે બોલાય છે, લવ અને કુશ બોલાય છે ને? તો લવના ભાઈનું નામ કુશ હતું. લવના ભાઈનું નામ
કુશ હતું. પાંચ નંબર, સૈનિકોને કોણ હરાવે છે? સૈનિકોને કોણ હરાવે છે? તો સૈનિકોને લવ કુશ હરાવે છે. લવ અને કુશ સૈનિકોને હરાવે છે. છ નંબર, સીતાજી ક્યાં રહેતા હતા? સીતાજી ક્યાં રહેતા હતા? તો સીતાજી આશ્રમમાં રહેતા હતા. સીતાજી ક્યાં રહેતા હતા? આશ્રમમાં. સાત નંબર, સીતાજીના પુત્રના નામ લખો. તો સીતાજીના પુત્રનું નામ શું હતું? મેં કીધું હતું કે લવ ને કુશ. તો સીતાજીના પુત્રના નામ લવ કુશ હતું. સીતાજીના પુત્રના નામ લવ કુશ હતું. આપણે પ્રશ્નોના જવાબ જોયા, હવે આગળ જોઈશું. પ્રશ્ન દસ, પ્રશ્ન દસ, નીચેના વાક્યો કોણ કહે છે તે લખો. આ નીચેના વાક્યો કોણ બોલે છે એ આપણે કહેવાનું છે. મેં તમને કીધું ને કોણ બોલે છે એ આવશે. તો એક નંબર, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. તો આ વાક્ય કોણ બોલે છે? પહેલા શરૂઆતમાં લવ બેઠેલો હોય છે ત્યારે બે ઋષિકુમાર આવશે, એટલામાં યજ્ઞનો સંઘારેલો ઘોડો નીકળે છે ત્યારે લવ પૂછે છે કે આ ઘોડો કોનો છે. પૂછે છે ને, લવ ઊભો થઈ જાય છે, આ યજ્ઞનો ઘોડો આવે છે એટલે એમ કહે છે કે આ યજ્ઞનો ઘોડો ચાલો આપણે પકડીએ. તો આ વાક્ય કોણ બોલે છે? લવ. કોણ બોલે છે? લવ. બે નંબર, જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. તો લવને કોને કીધું હતું આવું? પહેલા ઋષિકુમારે કીધું હતું કે જે ઘોડાને પકડે એને લડાઈ કરવી પડે. તો પહેલો ઋષિકુમાર. ત્રણ નંબર, આ રાજા રામની હિંમત તો જુઓ. આ રાજા રામની હિંમત તો જુઓ, આવું પણ કીધું હતું લવ. થોડો સંઘારેલો મોકલ્યો આશ્રમની બહાર, એટલે કીધું કે આપણી જગ્યામાં આ ઘોડો મોકલ્યો એટલે કે રાજા રામની હિંમત તો જુઓ, એવું કોણ કહે છે? લવ. ચાર નંબર, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. લવ ઘોડો પકડે છે ત્યારે કોણ કહે છે કે આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું? કોણ કહે છે? બીજો ઋષિ કુમાર. કોણ બોલે છે? બીજો ઋષિ કુમાર. પાંચ નંબર, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. આવું પણ બોલે છે કે ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. તો સૈનિકો બોલે છે. કોણ બોલે છે? સૈનિકો. ઊભા રહો છોકરાઓ, આ ઘોડાને છોડી દો. આવું પણ બોલે છે સૈનિકો. આવી રીતે તમારે આખી વાર્તા યાદ રાખશો તો તમને ખબર પડી જશે કે આ વાક્ય કોણ બોલે છે, શું કહેવા માગે છે એ તમને ખબર પડી જશે. તમને વાર્તા યાદ હશે તો તમને બધા જ પ્રશ્નોના જવાબ સહેલાથી તમે લખી શકશો. તમારે પ્રશ્નોના જવાબ સારા અક્ષરે લખવાના છે, અક્ષર ગંદા આવવા જોઈએ નહીં, અક્ષર સારા ગાઢવાના, બરોબર ને? તો આગળ જોઈએ આપણે. સ નંબર, સ નંબર આપણે આગળ જોઈએ. હા હા અમે તૈયાર છીએ, આવું કોણ કહે છે? હા હા અમે તૈયાર છીએ. કોણ બોલે છે? કુશ બોલે છે. કુશ બોલે છે, સૈનિકોને કહે છે કે લડાઈ કરવી પડશે. તો કહે છે કુશ કે આહા અમે તૈયાર છીએ. સાત નંબર, અજબ છોકરાઓ લાગે છે. આ વિશે મેં સમજાય હતું કે કોણ બોલે આવું 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 પૂછાઈ શકે છે. કીધું તું ને, અજબ છોકરાઓ લાગે છે. તો આ વાક્ય કોણ બોલે છે? ચંદ્ર કેતુ. ચંદ્ર કેતુ. પ્રશ્ન અગિયાર, પ્રશ્ન
11 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીંયા આપણે શબ્દો આપ્યા છે, એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. તો કેવી રીતે આપણે શીખી ગયા? શબ્દોનો ઉપયોગ કરીને પહેલા પાઠમાં આપણે શીખ્યા હતા કે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય કેવી રીતે બનાવવા એ આપણે શીખ્યા. તો એક નંબર, યજ્ઞ અને ઋષિ, અહીંયા આપણને બે શબ્દ આપ્યા છે. એ બે શબ્દનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય બનાવવાનું છે. બંને શબ્દ આવા જોઈએ એવું વાક્ય આપણે બનાવવાનું છે, યજ્ઞ અને ઋષિ. તો વાક્ય આપણે બનાવશું યજ્ઞ અને ઋષિ આવે એવું. તો ઋષિ આશ્રમમાં યજ્ઞ કરે છે. તો ઋષિ અને યજ્ઞ આવી ગયું વાક્યમાં, બંને શબ્દો આવી ગયા. તો ફરીથી આપણે બોલીએ, ઋષિ આશ્રમમાં યજ્ઞ કરે છે. બે નંબર, બીજા નંબરમાં શું આપ્યું છે? પતંગ અને ત્રણ. પતંગ અને ત્રણ, તો પતંગ અને ત્રણ બંને શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું. તો લખીશું વાક્ય, આકાશમાં ત્રણ પતંગ ચગે છે. આકાશમાં ત્રણ પતંગ ચગે છે, કેટલા ચગે છે? ત્રણ પતંગ. ત્રણ અને પતંગ બંને શબ્દો આવી ગયા. એવી રીતે આપણે વાક્ય બનાવવાનું છે. ત્રણ નંબર, ચિત્ર અને માછલી. તો અહીંયા બે શબ્દો આપ્યા છે, ચિત્ર અને માછલી. આપણે બે શબ્દોના જ વાક્યો બનાવવાના, બે શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. આ ચિત્રમાં માછલીઓ દેખાય છે. તો આ ચિત્રમાં માછલીઓ દેખાય છે, ચિત્ર પણ આવી ગયો શબ્દ અને માછલી પણ શબ્દ આવી ગયો. તમને પણ આવા જુદા જુદા તમે વાક્યો બનાવી શકો છો. બરાબર, મેં ચિત્રમાં માછલી દેખી હતી, ચિત્રમાં માછલી સુંદર લાગે છે. મેં ચિત્રમાં પીળા રંગની માછલી દેખી હતી, એવા અલગ અલગ વાક્યો તમે બનાવી શકો છો. ચાર નંબર, પ્રજ્ઞા અને વિજ્ઞાન. પ્રજ્ઞા અને વિજ્ઞાન, તો પ્રજ્ઞા વિજ્ઞાનનું પુસ્તક વાંચે છે. પ્રજ્ઞા શું કરે છે? પ્રજ્ઞા અને વિજ્ઞાન બે શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. તો આપણે લખ્યું, વાક્ય બનાવ્યું, પ્રજ્ઞા વિજ્ઞાનનું પુસ્તક વાંચે છે. તમે પણ આવી રીતે અલગ અલગ વાક્યો બનાવી શકો છો. પાંચ નંબર, વજન અને વાજવું. વજન અને વાજવું, તો એ વજન અને વાજવું બંને શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. શાકભાજી વાળો વાજવામાં વજન કરે છે. શાકભાજી વાળો, તમે શાક માર્કેટમાં ગયા છો તો શાકભાજી વાળો સમા વજન કરે છે, તમને ખબર જ હશે કે શાકભાજી વાળો વાજવામાં વજન કરે છે. તમે મમ્મી સાથે શાક માર્કેટમાં જતા છો તો તમે જોતા હશો કે શાકવાળો સમા વજન કરે છે. એ તમારે ધ્યાન રાખવાનું કે શાકભાજી વાળો વાજવામાં વજન કરે છે. તો એ આપણે શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવ્યા, શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવ્યા. તમારે પરીક્ષામાં અલગ અલગ આવા શબ્દો આવશે અને એના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું રહેશે. હવે આપણે હોમવર્કમાં લેસન લખવાનું છે. તમે આગળના ભાગ એક અને ભાગ બેનું હોમવર્ક કર્યું હશે, તો આપણે હવે ભાગ ત્રણમાં પણ હોમવર્ક કરવાનું છે. તો આપણે હોમવર્ક શું લખવાનું છે એ જોઈ લઈએ. હોમવર્કમાં આપણે શું લખવાનું છે એ આપણે જોઈ લઈએ. બરોબર, તો લખીશું આપણે, તમે અગાઉ પ્રશ્ન 8 સુધી હોમવર્કમાં લખ્યું હશે.
પ્રશ્ન આજ સુધી તમે હોમવર્કમાં લખ્યું હશે, દાદા ખોવાયા. એ સુધી તમે વાર્તા સુધી તમે દાદા જોઈએ એ વાર્તા સુધીના તમે પ્રશ્નોના જવાબ લખ્યા હશે, કાવ્ય પંક્તિ પણ પૂર્ણ કરી હશે. આઠ પ્રશ્ન સુધી તમે લખ્યું, તો આપણે પ્રશ્ન 9થી ચાલુ કરીશું. પ્રશ્ન 9નું હેડિંગ મારવાનું, પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્નોના જવાબ લખો તો પ્રશ્નોના જવાબ, આપણે યજ્ઞનો ઘોડો જોયો એ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તમને ગમે તે પ્રશ્ન પૂછાય તો તમારે યાદ રાખવાનો છે. તો આપણે પ્રશ્ન 1, લવ ક્યાં બેઠેલો છે. પછી પ્રશ્ન 2, યજ્ઞના ઘોડાને કોને પકડ્યો છે. હતો 3 નંબર, યજ્ઞનો ઘોડો કોનો હતો. એ પછી 4 નંબર, લવના ભાઈનું નામ શું હતું. પછી 5 નંબર, સૈનિકોને કોણ હરાવે છે. 5 નંબર આવ્યો પ્રશ્ન. પછી 6 નંબર, સીતાજી ક્યાં રહેતા હતા. પછી 7 નંબર, સીતાજીના પુત્રના નામ લખો. આ બધા તમારે 1થી તે 7 પ્રશ્નોના જવાબ કલોની નોટમાં સારા અક્ષરે લખવાના છે. પછી આગળ પ્રશ્ન 9 લખાઈ જાય પછી પ્રશ્ન 10 લખવાનો છે. નીચેના વાક્યો કોણ કહે છે તે લખો. આવી નીચેના વાક્યો કોણ બોલે છે એ તમારે લખવાનું છે. તો પહેલું છે, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. જે બોલ્યું હોય એનું નામ લખવાનું. પછી 2 નંબર, જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. જે બોલ્યું હોય એનું નામ તમારે આવી રીતે બોક્સમાં લખવાનું છે. 3 નંબર, આ રાજા રામની હિંમત તો જુઓ. રાજારામની હિંમત તો જુઓ, આ વાક્ય કોણ બોલે છે એ આપણે અહીંયા આવું બોક્સ કરીને આપણે લખી દેવાનું એનું નામ. 4 નંબર, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. આ વાક્ય જે બોલતું હોય એનું આપણે બોક્સ બનાવી લખી એવી રીતે લખી દેવાનું. 5 નંબર, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. આવું પણ બોલે છે કે ઊભા રહો છોકરાઓ, આ ઘોડાને છોડી દો. જે બોલતું હોય એનું નામ તમારે લખવાનું છે. તો તમારે પ્રશ્ન 9 અને પ્રશ્ન 10 લખ્યા. પ્રશ્ન 10માં હજુ આપણે થોડા બાકી છે, બે વાક્યો એ આપણે જોઈ લઈએ. 6 નંબર, હા હા અમે તૈયાર છીએ. આ વાક્ય કોણ બોલે છે હા હા અમે તૈયાર છીએ, એ તમારે બોક્સમાં લખવાનું. પછી 7 નંબર, અજબ છોકરાઓ લાગે છે. આ વાક્ય આપણે છેલ્લે વાર્તા સાંભળી હતી એમાં આ વાક્ય કોણ બોલ્યું હતું, અજબ છોકરાઓ લાગે છે. ચંદ્રકેતુ બોલ્યો હતો ને, મેં તમને કીધું હતું કે અજબ છોકરાઓ લાગે છે, ચંદ્રકેતુ બોલે છે. પ્રશ્ન 11, પ્રશ્ન 11, શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પ્રશ્ન 11 આપણે શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવીએ, એવી રીતે તમારે અલગ અલગ બીજા વાક્યો પણ બનાવી શકો છો. એવું નહીં કે ટીચરે વાક્યો લખ્યા એ જ આપણે લખીએ. તો 1 નંબર, યજ્ઞ અને ઋષિ, યજ્ઞ અને ઋષિ શબ્દ આવે એવો આપણે વાક્ય બનાવવાનું છે. ઋષિ યજ્ઞ કરે છે એવું પણ આવે. ઋષિ મુનિ યજ્ઞ કરે છે. 2 નંબર, પતંગ અને તૈણ, પતંગ અને તૈણ બરોબર તમે લખી શકો છો. 3 નંબર, ચિત્ર અને માછલી, આ બે શબ્દોનો ઉપયોગ કરીને એ વાક્ય ગમે તે લખી શકો છો. પછી 4 નંબર, પ્રજ્ઞા અને વિજ્ઞાન, પ્રજ્ઞા અને વિજ્ઞાન બંને શબ્દો આવવા જોઈએ એવું વાક્ય તમારે લખવાનું છે. 5 નંબર, વજન અને ત્વાજુ, વજન અને ત્વાજુ બંને શબ્દનો ઉપયોગ કરીને તમારે અહીંયા બે વાક્યો બનાવ્યા, એવા તમારે વાક્યો બનાવીને લખવાના છે બરોબર. અહીંયા આપણો ભાગ તૈન પૂરો થાય છે. પાઠ 2 દાદા ખોવાયા, એ પાઠ આપણો પૂરો થાય છે બરોબર. તો આપણે નેક્સ્ટ ટાઈમ આગળના પીરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.